મોરબી ટાઉન હોલ ખાતે યોજાયેલ સેમિનારમાં ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમયસર ઇન્કમ ટેક્સ ભરવા આહવાન કર્યું છે. મોરબી ટાઉન હોલ ખાતે યોજાયેલ સેમિનારમાં ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું કે સામાન્ય સંજોગોમાં પોલીસથી પણ વધુ ડર લોકોની ઇન્કમ ટેક્સ વિભાગનો લાગતો હોય છે અને ઇન્કમ ટેક્સથી લોકો દૂર ભાગતા હોય છે. ત્યારે મોરબીના આંગણે ગઈકાલે સૌ પ્રથમ વખત ઇન્કમ ટેક્સ વિભાગ અને મોરબી અપડેટ દ્વારા લોકજાગૃતિ માટે તેમજ કરોડો રૂપિયાનો ટેક્સ ભરતા મોરબીના લોકો વધુ ને વધુ એડવાન્સ ટેક્સ ભરે તે માટે સેમિનાર યોજાયો હતો અને લોકો તરફ દોસ્તીનો હાથ લંબાવી કોઈ પણ મુશ્કેલી હોય તો કચેરીમાં કર્મચારીથી લઈ અધિકારીઓનો સંપર્ક કરવા સંદેશ આપવા ઇન્કમ ટેક્સ અવેરનેસ એન્ડ આઉટરીચ પ્રોગ્રામ શીર્ષક હેઠળ સેમિનાર યોજી લોકોને નજીક લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. મોરબીના ટાઉન હોલ ખાતે રાજકોટ ઇન્કમ ટેક્સ વિભાગના પ્રિન્સિપાલ કમિશનર બીવી ગોપીનાથની ઉપસ્થિતિમાં સૌ પ્રથમ વખત જ મોરબી ઇન્કમ ટેક્સ વિભાગ અને મોરબી અપડેટ દ્વારા સીધો જ લોકોના લાઈવ સંપર્કમાં આવવા કરદાતા જાગૃતિ અને એડવાન્સ ટેક્સ ભરવા જાગૃતિ લાવવા સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં મોરબી ઇન્કમ ટેક્સ વિભાગના જોઈન્ટ કમિશનર અરવિંદ સોનટકેએ જણાવ્યું હતું કે સિરામિક હબ મોરબી સમગ્ર રાજ્યમાં ઇન્કમ ટેક્સ ચૂકવવામાં અવ્વલ નંબરની ભૂમિકા ભજવી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને અહીંના ક્લોક એન્ડ ગિફ્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઇન્ડસ્ટ્રીઝ કોલ બિઝનેસ પણ ખૂબ ફૂલ્યો ફાલ્યો છે અને અન્ય જિલ્લાની તુલનાએ નવો અને નાનો જિલ્લો હોવા છતાં મોરબી શહેર જિલ્લો સમગ્ર ભારતભરમાં ટેક્સ ચૂકવવામાં અગ્રેસર હોય આ બાબતની જાણીતા અર્થશાસ્ત્રી અને રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજાને પણ મોરબીના વખાણ કરવા પડ્યા હોવાનું ઉમેર્યું હતું. એ જ રીતે ફક્ત 78,410 કરદાતા જ નોંધાયેલા હોવા છતાં નાણાકીય વર્ષ 2017-18 મોરબી જિલ્લાનું યોગદાન 376.03 હોવાનું ઇન્કમ ટેક્સ વિભાગના સત્તાવાર આંકડામાં બહાર આવ્યું છે. આ દરમિયાન ગઈકાલે મોરબી ખાતે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા યોજવામાં આવેલા સેમિનારનો મુખ્ય ઉદ્દેશ જણાવતા રાજકોટ ઇન્કમ ટેક્સ વિભાગના પ્રિન્સિપાલ કમિશનર બીવી ગોપીનાથે જણાવ્યું હતું કે તમામ નાગરિકો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા થાય અને મજબૂત રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બને તેવી આશા વ્યક્ત કરી નાગરિકોને પોતાની આવકના મજબૂત પુરાવા માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું અત્યંત જરૂરી છે. મોરબી ઇન્કમ ટેક્સ વિભાગના જોઈન્ટ કમિશનર અરવિંદ સોનટકે મોરબીના કરદાતાઓની પ્રામાણિકતાને બિરદાવતા જણાવ્યું હતું કે ઉદ્યોગપતિઓ જાગૃત બની એડવાન્સ ટેક્સ ચૂકવે તો સોનામાં સુગંધ ભરી શકે તેમ હોવાનું છે. આ સેમિનાર જિલ્લા કલેક્ટર ધારાસભ્ય મેરજા સહિત ઉદ્યોગપતિઓ સંસ્થાના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા મોરબી ઇન્કમ ટેક્સ વિભાગ અને મોરબી અપડેટની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. કેમેરામેન ગોપાલ ઠાકોર સાથે રજાક બુખારી, લાઈવ ગુજરાત ન્યૂઝ, મોરબી.